नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 भारतनी बंधारणे भारतना लोकोने आपेला मूलभूत हक्को विषे आपणे चर्चा करीए छीए अने एमां एक हक छे सांस्कृतिक अने शैक्षणिक हक। आपणे जाणीए छीए के भारत ए विश्वनी महान संस्कृतिओनो एक एवो देश छे के जेमां विश्वनी केटलीक प्राचीन संस्कृतिओ भारत में आवी अने भळी गई अने भारत विश्वनी महान प्राचीन संस्कृति मनी एक संस्कृति छे। आपणे जोईए छीए कि भारत नी अंदर केटला प्रदेशो छे, केटला एवा प्रदेशो छे कि जेना रीत रिवाज अलग अलग छे, एमनुं खावानुं पीवानुं रहेवानुं उठवानुं आ बधुं अलग अलग छे। एम कही शकीए कि रंग रूप कद आकार आवा अलग अलग विविधता धरावतो भारत एक देश छे। માટે ભારતની અંદર કેટલીક સંસ્કૃતિઓ અલગ અલગ છે અને એ સંસ્કૃતિઓ સાથે એને જીવવાનો જે હક આપ્યો છે ભારતના બંધારણે, એની સાથે સાથે શિક્ષણનો પણ હક આપેલો છે। માટે આ હકને આપણે કહીએ છીએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક। ભારતનો કોઈ પણ નાગરિક પોતાનો મનપસંદ ધર્મની સાથે સાથે પોતાના રીત રિવાજો અને સંસ્કૃતિને જાળવી રાખીને પોતાનું જીવન જીવે એવી પરિસ્થિતિ અહીંયા પેદા કરવામાં આવી છે અને આ હકને નામ આપવામાં આવ્યું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક। આપણે વાત કરીએ તો ભારતમાં વિવિધ ધર્મ ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો છે, અલગ અલગ ભાષાઓ છે જેમાં 22 જેટલી ભાષાઓને બંધારણ માન્યતા આપેલી છે, કેટલાક ધર્મો છે અને કેટલીક સંસ્કૃતિ છે। સંસ્કૃતિ એટલે પોતપોતાના પ્રદેશ અનુસાર, પોતાના ધર્મ અનુસાર, પોતાની જ્ઞાતિ અનુસાર કેટલાક રીત રિવાજો અને પરંપરાઓ અલગ છે અને આપણે સંસ્કૃતિ કહી શકીએ છીએ। એ સંસ્કૃતિ પ્રમાણે એને જીવવાનો હક આપવામાં આવ્યો છે। આ પ્રદેશો રહેતા લોકોને પોતાની આગવી ભાષા છે, લિપિ છે અને સંસ્કૃતિની ઓળખ છે। આ સંસ્કૃતિની ઓળખના આધારે કેટલાક વર્ગ સમૂહો રચાયેલા છે। આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો એમની સંસ્કૃતિ, એમની બોલી, એમના રીત રિવાજ અલગ છે। આપણે પશ્ચિમ ભારતની વાત કરીએ તો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના બોલી ભાષા સંસ્કૃતિ અલગ છે। આપણે સેવન સિસ્ટર ઝોનની વાત કરીએ, સપ્ત ભગિની પ્રદેશ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ એ 7 રાજ્યોની વાત કરીએ તો ત્યાંના લોકોની જે સંસ્કૃતિ છે એ અલગ અલગ છે, એમની લિપિ અલગ છે, બોલી અલગ છે। તો એ પ્રમાણે તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો ભારતના બંધારણે તેમને અધિકાર આપેલો છે, આને આપણે સાંસ્કૃતિક હક કહી શકીએ છીએ। એની સાથે સાથે કોઈ પણ રાજ્ય કાયદો ઘડીને કોઈ પણ વિભાગમાં સંસ્કૃતિ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ ટૂંકમાં આ સાંસ્કૃતિક જે લોકો છે એ પોતાની મનપસંદ શાળાઓની અંદર, આપણે વાત કરીએ તો મુસ્લિમ સમુદાય છે મદ્રેસાઓ ચલાવે છે, ખ્રિસ્તી લોકો છે ખ્રિસ્તી મિશનરીઓ ચલાવે છે, હિન્દુ લોકો છે તો શિશુ મંદિર જેવી શાળાઓ, અથવા તો પોતાના ધર્મના આધારે, રીત રિવાજના આધારે, પોતાની ભાષા પ્રમાણે, પોતાની સંસ્કૃતિ પ્રમાણે એ પોતપોતાની શાળાઓ શરૂ કરે છે અને એમાં એમને વહીવટ કરવાનો અધિકાર આપેલો છે। દાખલા તરીકે મદ્રેસાઓ છે તો પોતાની રીતે એમનો વહીવટ કરે છે, શિશુ મંદિરો છે તો પોતાની રીતે એમનો વહીવટ કરે છે, ખ્રિસ્તી મિશનરીઓની શાળાઓ છે તો પોતાની રીતે વહીવટ કરે છે। એની અંદર સરકાર હસ્તક્ષેપ કરી શકતી નથી કાયદાની અંદર રહીને। તો આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકની અંદર આપણે જોઈએ તો કોઈ પણ રાજ્ય પોતાના પ્રમાણે કાયદો બનાવી અને એ લોકોની સંસ્કૃતિ અને ભાષાના પાયા ઉપર જે શાળાઓની રચના થાય છે ત્યાં પોતાનું બાળક ભણી શકે એટલા માટે એની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપના કરવાનો અને વહીવટ કરવાનો હક આપેલો છે, અધિકાર આપેલો છે। આગળ વાત કરીએ તો આ જે શાળાઓની રચના કરવામાં આવે એની અંદર પણ સરકાર શિષ્યવૃત્તિ અથવા શૈક્ષણિક સહાય એટલે આપણે ગ્રાન્ટની વાત કરીએ છીએ, અનુદાન
शैक्षणिक संस्थाओं में सरकार जे अनुदान आपे ग्रांट आपे जे शैक्षणिक संस्थाओं सरकार मान्य होय त्या कोई पण प्रकारनो भेदभाव करी शकतो नथी के हिंदूनी संस्था छे तो ग्रांट आपो आ धर्मनी छे ग्रांट न आपो अथवा आ हिंदूनी छे माटे ने ग्रांट न आपवी भावी भेदभाव भरी नीति राखवामां आवती नथी। तो भारतना बंधारणे आपेला मूलभूत हकोमां महत्वनो सांस्कृतिक अने शैक्षणिक हक आपणे जोयो तो भारत अलग अलग धर्म भाषा अने संस्कृति धरावतो देश छे माटे एने पोतानी भाषा लिपि अने पोताना वर्ग समूहोना आधारे रीत रिवाज प्रमाणे जीववानो हक आपवामां आवेलो छे અને એ હક સાથે સમાન ભેર પોતાની સંસ્કૃતિ સાથે જીવે એવી વ્યવસ્થા કરવામાં આવે છે। શૈક્ષણિક હકની વાત કરીએ તો કોઈ પણ રાજ્ય કાયદો ઘડીને સંસ્કૃતિ અને ભાષા ઉપર રચાયેલા કોઈ પણ લઘુમતી હોય ખ્રિસ્તી મિશનરી હોય કે કોઈ પણ ધર્મની અંદર પોતાના પ્રમાણે એ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી શકે છે અને એનો વહીવટ પણ કરી શકે છે અને એ સંસ્થાઓને સરકાર ગ્રાન્ટ પણ આપે છે અનુદાન પણ આપે છે અને જો શિષ્યવૃત્તિની યોજના સામેલ હોય તો એ બાળકોને શિષ્યવૃત્તિ પણ આપે છે। તો આ આપણે પાંચમા નંબરનો જે હક જોયો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક। હવે છેલ્લો હક આપણે જોઈએ બંધારણીય ઈલાજનો હક। ભારતના બંધારણે ભારતના નાગરિકને આપેલા તમામ હકોનું રક્ષણ કરતો એકમાત્ર જે હક છે એ બંધારણીય ઈલાજનો હક છે। આ હક મુજબ આપણે કહી શકીએ કે કોઈ પણ દેશની અંદર લોકશાહી દેશની અંદર કાયદો બનાવવામાં આવે પરંતુ એ કાયદાઓનો યોગ્ય અમલ ન થાય અને યોગ્ય અર્થઘટન ન થાય તો એ કાયદાઓનો કોઈ અર્થ સરતો નથી। નાગરિકને પોતાના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી માટે પોતાના હકોના રક્ષણ માટે કોઈ પણ નાગરિકને પોતાનો હક છીનવાય એવું લાગે છે ત્યારે એ બંધારણીય ઈલાજના હક મુજબ સર્વોચ્ય અદાલતની અંદર પોતાના હકોના રક્ષણ માટે જઈ શકે છે અને સર્વોચ્ય અદાલત પણ એ કોઈ પણ રાજ્યને કાયદો ઘડતા પહેલા એ કાયદાને સુસંગત છે કે નહીં એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખે છે અને જો એ પરિસ્થિતિની અંદર જો કોઈ સમુદાયને અથવા કોઈના નાગરિકોના હકોને નુકસાન થતું હોય તો એ કાયદાને વટહુકમ બહાર પાડી અને રદ પણ કરી શકે છે અથવા કાયદો ન બનાવવા માટે કહી શકે છે। તો આ બંધારણીય ઈલાજનો હક છે આપણે જોઈએ તમામ નાગરિકને મળેલા હકોનું રક્ષણ કરતો આ હક છે માટે ડોક્ટર બી આર આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે કારણ કે તમામ હકોનું રક્ષણ કરે છે। ભારતના નાગરિકને જે હકો મળેલા છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક આ તમામ હકોનું રક્ષણ કરતો જે હક છે માટે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે કારણ કે જો નાગરિકના હકોનું રક્ષણ ન થાય તો એનો સ્વતંત્રતાનો અથવા એને મળેલા હકોનો કોઈ અર્થ રહેતો નથી। એટલા માટે કહી શકીએ ગમે તેટલા સારા કાયદા બનાવવામાં આવે પરંતુ તેનો યોગ્ય અમલ ન થાય તો સ્વતંત્રતા કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી। માટે આપણી જે સર્વોચ્ચ અદાલત છે એ કાયદા માટે સર્વોપરિ ગણવામાં આવે છે અને એ કાયદા પ્રમાણે સર્વોપરિ ગણવામાં આવે છે માટે મૂળભૂત હકોની રક્ષણની અગત્યની મહત્વના બાબતમાં આ સર્વોચ્ચ અદાલત છે એ મહત્વની ભૂમિકા બજાવે છે। કોઈ પણ રાજ્યને જો મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય એવા કાયદા જો બનતા હોય તો એ રાજ્યની વિધાનસભાને આ સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે અને કોઈ પણ નાગરિક પોતાના મૂળભૂત હકોના રક્ષણ માટે સર્વોચ્ય અદાલતમાં જઈ શકે છે અને પોતાના હકોનું રક્ષણ કરી શકે છે। તો ટૂંકમાં જે છઠ્ઠો આપણો જે મૂળભૂત હક હતો બંધારણીય ઈલાજનો હક
आ हक प्रमाणे आपणे कही शकीए के भारतना नागरिकने मळेला तमाम हकोनुं रक्षण करतो आ हक छे, माटे ने डॉक्टर बी आर आंबेडकरे बंधारणनो आत्मा कह्यो छे। तो आजे आपणे बे हक जोया, एक सांस्कृतिक अने शैक्षणिक हक अने बीजो बंधारणीय इलाजनो हक। ફરીથી થોડીક માહિતી મળી ગઈ કે સાંસ્કૃતિક હક એટલે ભારત વિશ્વની મહાન સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિમાંનો એક દેશ છે, અલગ અલગ ધર્મ માન્યતા ભાષા અને સંસ્કૃતિ પ્રમાણે જીવતા લોકો છે, એમને પોતાના એક પ્રમાણે જીવવાનો અધિકાર છે, માટે એવા પ્રદેશોમાં લોકોને પોતાની આગવી ભાષા સાથે એ વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે। એ સિવાય આપણે વાત કરી શકીએ કે કોઈ પણ રાજ્ય કાયદો ઘડીને નાગરિકોને કોઈ પણ સંસ્કૃતિ અથવા ભાષાના પાયા પર રચાયેલી શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં પણ ગ્રાન્ટ આપે છે, સ્થાપના કરવાનો અધિકાર છે અને પોતાની રીતે કામ કરવા માટે સ્વતંત્ર છે। બીજું કે આવી જે શાળાઓ છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે છે અને સરકાર ગ્રાન્ટ પણ આપે છે, શિષ્યવૃત્તિ સહાય પણ આપે છે અને અનેક આર્થિક લાભો પણ આપે છે। બંધારણીય ઇલાજનો હકની આપણે વાત કરી, નાગરિકના મૂળભૂત હકોનો રક્ષણ કરતો હક છે। કોઈ પણ નાગરિકને એવું લાગે કે મારો મૂળભૂત હક છીનવાઈ રહ્યો છે તો એ બંધારણીય ઇલાજના હક મુજબના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે અને હકનું રક્ષણ મેળવી શકે છે। તો આજે આપણે જોયા છ જે આપણા મૂળભૂત હકો એ આજે પૂરા થાય છે। હવે આપણે આગળના અંકની અંદર આપણા મૂળભૂત ફરજો વિશે ચર્ચા કરીશું।